હવા પાણી અને ખોરાક જેનામાં જીવ છે સજીવ છે તેના માટે હવા પાણી અને ખોરાક છે તે ફરજિયાત છે તો આજે ખેડૂત મિત્રો આજે આપણે એવી જ વાત કરવી છે કે કપાસમાં જે ખેડૂત મિત્રો એ વરસાદ રહી ગયા બાદ પાલર પાણી છે તે આપેલું હશે અથવા તો જે ખેડૂત મિત્રોએ વરસાદ રહી ગયા બાદ ખાતરો આપ્યા છે જેમને સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રોએ એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ કે પોટાશ જેવા ખાતરો ટપક પદ્ધતિ હશે તો ટપકમાં ચોક્કસ ચડાવેલા જ જ છે એટલે એવા ખેડૂત ખેડૂત મિત્રોને પાણી તે ઓટોમેટિક ઉતરી ગયું કહેવાય દસ પંદર મિનિટ ખાતર ચડાવવા પૂરતું પાણી આપ્યું હોય તો તેવા ખેડૂત મિત્રોએ પાલર પાણી છે તે આપેલું જ ગણાય ખેડૂત મિત્રો આ પાલર પાણીનું મહત્વ આપણે જો જાણી હું તમને એક સિમ્પલ એક ઉદાહરણ આપું ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોને એમ થાય કે આ પાલર પાણીથી શું કપાસના પાકને ફાયદો થતો હશે અમારો પોતાનો અનુભવ હું આ વિડીયોમાં તમને બતાવું છું ખેડૂત મિત્રો આપણે વાડીએ કામ કરતા હોય આપણે ખેતરમાં કામ કરતા હોય અને વરસાદ આવે તો વરસાદનું પાણી છે તે એકદમ ઠંડુ પાણી હોય અને આપણા ઘરનું પાણી પણ ઠંડુ જ હોય આપણે પલળેલા હોય ભીંજાયેલા હોય આપણે સંપૂર્ણ પલળી ગયા હોય અને ઘરે આવીને આપણે નાઈ તો ઘરનું પાણી જે ઠંડુ પાણી છે તે જ પાણી આપણે નાઈ તો પણ આપણને તે પાણી ગરમ લાગશે આ તમને પણ અનુભવ થયો જ હશે ખેડૂત મિત્રો આવું જ કપાસના પાકમાં પણ બનતું હોય છે ખેડૂત મિત્રો કે વધુ વરસાદને લીધે જમીન દબાઈ ગઈ હોય એકદમ તો સજીવ વસ્તુ છે તેના માટે હવા પણ જરૂરી છે પાણી પણ જરૂરી અને ખોરાક પણ જરૂરી જ છે તો આ ત્રણેય જે વસ્તુ છે તે ખાસ કરીને કપાસના પાકમાં પણ લાગુ પડે હવે જમીન દબાઈ ગઈ હોય વધુ વરસાદના લીધે તો તેમાં જે શ્વાસ લેવાની જે ઓક્સિજનની પ્રક્રિયા છે તે એકદમ બંધ થઈ જાય ધીમી થઈ જાય જેને કારણે છોડનો જે વિકાસ થવો જોઈએ જે આપણે વધુ વરસાદમાં નથી થતો આ એનું કારણ એ પણ છે કે વધુ વરસાદને લીધે મૂળ છે તેને ઓક્સિજન નથી મળતો તો આ આપણે પાલર પાણી ખેડૂત મિત્રો આપી તો છોડની આસપાસ તમે ખેડૂત મિત્રો ટ્રાય કરજો ખેતરમાં કોરું ઢેફું હોય તો એના ઉપર તમે એક ગ્લાસ પાણી નાખજો પાણી નાખશો એટલે તો આવી જ રીતે પાલર પાણીનું પણ એ જ કામ છે કે પાણી તમે આપી તો જમીન છે તે અને ભરભરી બને જેના કારણે જે હવા છે ઓક્સિજન છે તે છે મૂળ સુધી કપાસના પાકને મળી રહીએ તંતુ મૂળ સુધી પણ હવા છે તે ઓક્સિજન રૂપે મળી રહીએ તો જેના કારણે જમીન ખુલ્લી થઈ જાય અને હવાની અવર છોડમાં મૂળ સુધી વધી જાય તો તેને કારણે કપાસનો છોડ છે તે આજુબાજુમાં જે પોષક તત્વો હોય તેનો ખોરાક તરીકે ગ્રહણ કરવા માંડે અને જેવો તડકો નીકળે કે સરસ મજાનો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જાય આ એક અમારું અનુમાન છે ખેડૂત મિત્રો અને આ વાત તમને કદાચ સાચી પણ લાગતી જશે તમે ટ્રાય કરજો તો આવું જ ખેડૂત મિત્રો પાલર પાણીનું મહત્વ છે અને તમે પાલર પાણી આપેલું હોય તો તમને કેવો ફાયદો છે તે મળ્યો છે તે અમને કોમેન્ટમાં કહેજો અને કપાસનો તમારા વિસ્તારમાં કેવો છે પણ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આજે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસના પાકમાં વધુ વરસાદને લીધે હાથ ધોઈ નાખ્યા છે ઘણી જગ્યાએ સુકારો છે તો ઘણી જગ્યાએ અલ્ટરનેરિયા બ્લાઇટ છે અથવા તો ઘણી જગ્યાએ પોષક તત્વોની ખામીને કારણે ઘણી જગ્યાએ પાક પીળો પડીને એકદમ લાલ થઈ ગયો છે તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ કપાસના પાકની છે તે અમને જણાવજો અને તમે પાલર પાણી આપેલું છે કે નહીં અને જો આપ્યું હોય તો તમને કેવો ફાયદો મળ્યો છે તે અમને ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રોને સારો કપાસ રહી ગયો છે તે ચોક્કસ કોમેન્ટ કરે કે તેમાં અત્યારે તમે કઈ જંતુનાશક દવાઓ અને ફૂગનાશક દવાઓનો છંટકાવ કરો છો અને તમને સારું રિઝલ્ટ મળેલું છે કેવા ખાતરો તમે ટપકમાં વાપરેલા છે અથવા તો ટપક નથી તેમાં તમે કેવા ખાતરો મિક્સ કરેલા છે અને તમને કેવો ફાયદો મળ્યો છે તે અમને કોમેન્ટમાં જણાવો કારણ કે અત્યારે આપણી ચેનલ છે તે હજારો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે અને આપણે ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ આપણી ચેનલ છે જેથી કરીને કોમેન્ટ વાંચે તો ખબર પડે કે વડોદરા વિસ્તારમાં વરસાદને લીધે કેવી નુકસાની છે કેવા ફૂગનાશકોનો ઉપયોગ કરીને કપાસના પાકમાં સારામાં સારા રોગો ઉપર નિયંત્રણ મેળવેલું છે કેવી ચુસ્િયા પ્રકારની જીવાતો તમારા વિસ્તારોમાં છે અને તમે કઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને સારું રિઝલ્ટ મેળવો છો આવી વાત છે તે ખેડૂત મિત્રો તમે ખોટી થઈને પણ કોમેન્ટમાં કરો જેથી કરીને લાખો કપાસ વાવતા ખેડૂત મિત્રોને માહિતી છે તે મળી રહે ખેડૂત મિત્રો અમે જેટલું જાણીએ છીએ કોઠા શૂઝથી અમે આવા તારણો છીએ તે કાઢતા હોય છીએ ખરેખર જો તમને સાચા લાગે તો તમે ચોક્કસ તમારા જેટલી જમીન છે તેના થોડા ઘણા વિસ્તારોમાં પણ આવી માવજતો છે આવી સારવાર છે તે તમે કરી શકો છો ખેડૂત મિત્રો પાલર પાણી આપવું કે ન આપવું એ તમારી મરજીની વાત છે પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોથી આપીએ છીએ અને સારો એવો ફાયદો અમને મળે છે એટલા માટે અમે અવારનવાર તમને આ માહિતી છે તે આપતા રહી છે હવે અમારી માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું તે તમારે નક્કી કરવાનું છે ખેડૂત મિત્રો તો આ માહિતી તમને કેવી લાગી તો ચોક્કસ અમને લાઈક કરીને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી માહિતી તમને કેવી લાગે છે ખેડૂત મિત્રો હરે જ મળશું આવી જ નવી નવી માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ ખેડૂત મિત્રો